मित्रों आपने अगाउ भारतना भूपृष्ठना आधारे कुल प्राकृतिक कुल जे पांच भागो पड़े छे तेमा सौथी पहला अगाउ आपने उत्तरना पर्वतीय प्रदेश विषे अभ्यास करे। हवे भारतनो प्राकृतिक बीजो भाग छे जेनु नाम छे उत्तरनो विशाल सपाट मैदान। तो हिमालय पर्वतनी तळेटीथी लई विंध्याचल पर्वत सुधी जे मैदान विस्तरेलू छे ए मैदान ने उत्तर भारतनो विशाल सपाट मैदान तरीके ओळखवामां आवे छे। तो हवे उत्तर भारत विशाल सपाट मैदान क्यों छे तो एनो आपणे अभ्यास करीशुं। अहींथी लई अहींया सुधी जे नदीओ द्वारा नदीओना काप द्वारा बनेलुं जे सपाट मैदान छे ए सपाट मैदान ने उत्तर भारतनो विशाल सपाट मैदान तरीके ओळखवामां आवे छे। हवे हिमालय दुनिया नो सौथी ऊंचो अने विशाल पर्वत छे। ऊंचो पर्वत होवाना कारणे हिमालय नी अंदर हिमवर्षा थाय छे। शियाळा समय चोमासामां वरसाद पड़े छे अने उनाळामां हिमालय पर एटलो बरफ पगळे छे त्यारे आ नदीओमां ચોમાસામાં તો પાણી રહે છે, શિયાળામાં પણ પાણી રહે છે અને ઉનાળામાં બરફ પડે છે ત્યારે આ નદીઓની અંદર પાણી રહે છે અને ઘણી વખત વધુ માત્રામાં બરફ પડે ત્યારે આ નદીઓની અંદર ઉનાળામાં પણ પૂર આવે છે। હવે આપણે હિમાલયની અંદર કઈ કઈ નદીઓ નીકળે છે તો એના વિશે જાણી લઈએ। સિંધુ, સતલજ, રાવી, બિયાસ, ચિનાબ, જેલમ, ગંગા, યમુના, મંદાકિની, ભાગીરથી, અલકનંદા, આ ઉપરાંત બ્રહ્મપુત્ર પણ ઘણી વખત આ વિશાળ મેદાનનો એક ભાગ બને છે। આ ઉપરાંત કાલી કોશી ને તિસ્તા આ બધી જ નદીઓ મોટી મોટા ભાગની નદીઓ જે પૂર્વ બાજુ વહે છે એ પૂર્વ બાજુ વહેતી નદીઓમાં મોટા ભાગની નદીઓ ગંગા નામની વહે છે। હવે સિંધુ, સતલજ, રાવી, બિયાસ, ચિનાબ અને ઝેલમ આ કુલ છ નદીઓ માં સિંધુ નદીનું મૂળ અહીંયા છે, હિમાલયમાં છે, જન્મે છે પૂર્વમાં, વહે છે પશ્ચિમમાં, ભારતમાં થઈને જાય છે પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાં થઈ અને અરબ સાગરને મળે છે। એ જ પ્રમાણે સતલજ, રાવી, બિયાસ, ચિનાબ, ઝેલમ આ પાંચ નદીઓ ના જન્મસ્થાન અહીંયા છે અને આ પાંચ નદીઓ પંજાબમાં થઈ પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે અને પાકિસ્તાનમાં સિંધુ નદીને મળી અને સિંધુ નદીની સાથે આ પાંચે પાંચ નદીઓ છે એ અરબ સાગરને મળે છે। દક્ષિણ તરફ વહે છે અને ભારતમાં પ્રવેશ
ત્યારે જેનો કાપથી ભરાઈ જાય છે અને કાપથી ભરાય છે ત્યારે ઉત્તર પ્રદેશમાં મધ્ય પ્રદેશના ઉત્તર ભાગમાં રાજસ્થાનના પૂર્વ ભાગમાં કાંકરા ને પથ્થર
दक्षिणी भाग
આવે છે તો માળવાનો ઉચ્ચ પ્રદેશ એક્ઝેક્ટ ફિક્સ ચોક્કસ કઈ જગ્યાએ છે તો અરવલ્લી પર્વતની ગિરિમાળાની પૂર્વ બાજુ વિંધ્યાચળ સાતપુડા મૈકટ અને માદેવ પર્વતની ઉત્તર બાજુ અને ઉત્તર પ્રદેશની દક્ષિણ બાજુ અને છોટા નાગપુરની પશ્ચિમ બાજુએ જે ઊંચાઈ ધરાવતો વિસ્તાર છે તેવા વિસ્તારને માળવાના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે હવે માળવાના ઉચ્ચ પ્રદેશની અંદર નદીઓ કઈ કઈ વહે છે તો માળવાના ઉચ્ચ પ્રદેશની અંદર મુખ્યત્વે બે નદીઓ એવી છે કે જે કચ્છના રણમાં સમાયેલી છે એક છે રાજસ્થાનની લુણી નદી અને ગુજરાતની બનાસ નદી જે અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે ગુજરાતમાં વહે છે અને ગુજરાતમાં થઈને કચ્છમાં પ્રવેશ કરી અને કચ્છના રણમાં સમાય જાય છે હવે આ બંને નદીઓ કચ્છના રણમાં સમાય જાય છે સમુદ્રને મળતી નથી એટલે બનાસ અને લુણી નદીને કુંવારિકા તરીકે ઓળખવામાં આવે છે હવે આ પ્રદેશની અંદર બીજી કેટલીક નદીઓ છે વિંધ્યાચળ પર્વતની અંદર એના મૂળ છે તો એ ચાર નદીઓ છે ચંબલ શોણ દામોદર અને બેતવા આ ચારે નદીઓ જન્મે છે માળવાના ઉચ્ચ પ્રદેશ જાય છે ઉત્તર બાજુ અને મળે છે ગંગા નદી તો માળવાના ઉચ્ચ પ્રદેશની કુલ છ નદીઓ આપણે યાદ રાખીશું કઈ કઈ તો બનાસ લોણી જે કચ્છના અખાતમાં સમાય છે અને આગળ જઈએ તો શોણ દામોદર બેતવા ને ચંબલ હવે આ અપવાદ છે ભારતની મોટા ભાગની નદીઓ ઉત્તરમાંથી દક્ષિણ વહે છે જ્યારે ચંબલ શોણ દામોદર ને બેતવા એવી નદીઓ છે કે જે જન્મે છે દક્ષિણમાં અને વહે છે ઉત્તરમાં અને ઉત્તરમાં વહી ગંગા નદીને મળે છે અને ગંગા નદીની સાથે વહી બાંગ્લાદેશમાં થઈ અને બંગાળાની ખાડીને મળે છે તો હવે અહીં તમે જુઓ માળવાના ઉચ્ચ પ્રદેશની અંદર એટલે માળવાના ઉચ્ચ પ્રદેશની અંદર મોટા ભાગે કયા રાજ્ય વિસ્તારો ઉભાયેલો છે તો મધ્યપ્રદેશ બિહાર છત્તીસગઢ હવે આ ઉચ્ચ પ્રદેશની અંદર કયા કયા મોટા શહેરો આવેલા છે તો ભોપાલ ઇન્દોર રાંચી અને છોટા નાગપુર તો છોટા નાગપુર રાંચી ઇન્દોર અને ભોપાલ માળવાના ઉચ્ચ પ્રદેશના મોટા શહેરો છે હવે આપણે આગળ વધીશું દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશનો બીજો ભાગ જે માળવાની દક્ષિણ બાજુએ આવેલો છે હવે માળવાની દક્ષિણ બાજુએ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ઉત્તર બાજુએ શું છે તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ઉત્તર બાજુએ વિંધ્યાચળ પર્વત છે અને વિંધ્યાચળ પર્વતની સાથે મહાદેવ મૈકર અને સાતપુડા ડુંગરોની ટેકરીઓ આવેલી છે તો વિંધ્યાચળ પર્વત સાતપુડા મૈકર અને મહાદેવ પર્વતની દક્ષિણ બાજુએ અને અહીંયા દરિયા કિનારે પશ્ચિમ ઘાટ આવેલો છે કાંકરથી લઈને આટલા સુધી પશ્ચિમ ઘાટ આવેલો છે તો પશ્ચિમ ઘાટની પૂર્વે પશ્ચિમ ઘાટની પૂર્વે એ જ રીતે અહીંયા પૂર્વ ઘાટ આવેલો છે તો પૂર્વ ઘાટની પશ્ચિમ જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે હવે બે ઉચ્ચ પ્રદેશો છે એક તો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો છે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ માળવાના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે જમીનની જ્યારે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની જમીનની ઊંચાઈ 900 થી 1100 મીટર છે તો માળવાના ઉચ્ચ પ્રદેશ કરતાં દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ વધારે છે અહીંયા માળવાના ઉચ્ચ પ્રદેશની જમીનની ઊંચાઈ 600 થી 900 મીટર છે જ્યારે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 900 થી 1100 મીટર છે હવે ફરી એક વાત જોઈ લઈએ પશ્ચિમ ઘાટની પૂર્વે પૂર્વ ઘાટની પશ્ચિમે વિંધ્યાચળ મહાદેવ મૈકમ અને સાતપુડા ડુંગરોની દક્ષિણે જે ઊંચાઈ ધરાવતો
दक्षिण भारत की त्रण बाजू दरिया द्वारा घेराई है और एक बाजू जमीन द्वारा घेराई है। तो जे जमीन विस्तार की त्रण बाजू दरिया द्वारा घेराई हो और एक बाजू की जमीन जमीन विस्तार द्वारा घेराई हो तेवा विस्तार ने द्वीप कहते हैं। तो आ रीते जोवा जोईए तो दक्षिण भारत नो उच्च प्रदेश द्वीप कहते हैं कारण के त्रण बाजू दरियो है। पश्चिम में अरब सागर, दक्षिण में हिंद महासागर और पूर्व में बंगाल की खाड़ी। तो आ त्रण बाजू दरिया द्वारा घेराई है जबकि एक बाजू जमीन द्वारा घेराई है। माटे दक्षिण भारत का उच्च प्रदेश ने माटे दक्षिण भारत का उच्च प्रदेश ने द्वीप कहते हैं। हम अपना आगे बढ़ते हैं। दक्षिण भारत का उच्च प्रदेश की पश्चिम बाजू में पश्चिम घाट आता है। आ पश्चिम घाट ने आ पश्चिम घाट ने महाराष्ट्र में और कर्नाटक में महाराष्ट्र में कर्नाटक सह्याद्री कहते हैं। महाराष्ट्र ने कर्नाटक को शू कहते हैं सह्याद्री। दक्षिण भारत का उच्च प्रदेश की पश्चिम बाजू आवेला पश्चिम घाट ने महाराष्ट्र ने कर्नाटक में सह्याद्री तरीके ओळखवामां छे अने छे तमिलनाडु में तमिलनाडु की बॉर्डर पर रहने तमिलनाडु की बॉर्डर पर रहने नीलगिरी की टेकरीओ तरीके ओळखवामां आवे छे। ज्यारे केरल नी अंदर आ पश्चिम घाट ने अन्नामलाई कार्डेमम तरीके ओळखवामां आवे छे। तो पश्चिम घाट ना कुल त्रण नाम छे। आम जोवा जाओ तो पश्चिम घाट ना चार नाम छे। पश्चिम घाट महाराष्ट्र में पश्चिम घाट ने कर्नाटक में पश्चिम घाट ने सह्याद्री कहवाय छे। तमिलनाडु में नीलगिरी की टेकरीओ कहवाय छे और केरल में तेने अन्नामलाई कार्डेमम तरीके ओळखवामां आवे छे। हवे आ पश्चिम घाट और विंध्याचल पर्वत की वच्चे थी कुल बे नदीओ वहे छे एक तापी ने नर्मदा। तो तापी ने नर्मदा ना मूळ छे विंध्याचल पर्वत। जन्मे छे पूर्व में वहे छे पश्चिम में। जन्मे छे पूर्व में वहे छे पश्चिम में और छेले अरबी समुद्र की अंदर वहे छे। खंभात आकार में थई अने अरबी समुद्र में आ बे नदीओ ना पानी जाए छे। अरब सागर अरबी समुद्र એટલે अरब सागर पण पहला आवे छे खंभात नो अखा। तो तापी ने नर्मदा जन्मे छे पूर्व में वहे छे पश्चिम में खंभात आकार में थई अने अरब सागर ने मळे छे। तो ए ज रीते दक्षिण भारत नी अंदर बीजी बे नदीओ छे। आम जोवा जाओ तो चार नदीओ छे महा गोदावरी कृष्णा अने कावेरी। महा गोदावरी कृष्णा अने कावेरी तो जन्मे छे पश्चिम घाट में। पश्चिम बाजू जन्मे छे वहे छे पूर्व में। वहे छे पूर्व में અને પૂર્વ બાજુએ વહી અને છેલ્લે બંગાળની ખાડીને મળે છે। તો આ વિસ્તારની કુલ મોટી છ નદીઓ છે તાપી ને નર્મદા જે જન્મે છે પશ્ચિમમાં પૂર્વમાં વહે છે પશ્ચિમમાં અરબ સાગરને મળે છે। જ્યારે મહાગોદાવરી કૃષ્ણા કાવેરી જન્મે છે પશ્ચિમમાં વહે છે પૂર્વમાં અને મળે છે બંગાળની ખાડી। હવે બે ખાસ વાત કહી કે પશ્ચિમ ઘાટ જે છે એ જેમ જેમ આપણે ઉત્તર પર જઈએ છે તેમ જેમ પશ્ચિમ ઘાટની ઊંચાઈ ઘટતી જાય છે અને પશ્ચિમ ઘાટની જેમ જેમ આપણે દક્ષિણ બાજુએ જઈએ તેમ જેમ પશ્ચિમ ઘાટની ઊંચાઈ વધતી જાય છે। હવે વાત એ પૂર્વ ઘાટ તો પૂર્વ ઘાટ પશ્ચિમ ઘાટની જેમ સળંગ નથી તૂટક તૂટક આવે છે। તો અહીંયા આ બે મુદ્દા પૂરા થાય છે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ। તો ઉચ્ચ પ્રદેશમાં પણ બે ભાગ એક માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ। તો એના વિશે આપણે ડીપમાં જોયું છે। તો વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના આજે ભારતના ભૂપૃષ્ઠના આધારે જોવા જઈએ તો કુલ પાંચ પ્રાકૃતિક ભાગો મળે છે। કેટલા ભાગ મળે છે પાંચ એમાં આપણે કુલ ત્રણ ભાગ જોઈએ। માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ। તો આ માળવાનો ઉચ્ચ પ્રદેશ છે અને આ દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે। તો અહીંયા બોર્ડની અંદર મિત્રો તમને જે રેખાકૃતિ
લક્ષી માહિતી આપી છે એ હેતુ લક્ષી માહિતીની આપણે એસએસ ની નોટ માં નોંધ ખાસ કરીશું અગાઉના તાસની અંદર આપણે હવે દરિયા કિનારા આગળ સાગરા મેદાન અને દીપકલ વિશે આપણે આગળ ભણીશું તો દરેક વિદ્યાર્થી મિત્ર આ નોટ ખાસ કરજો અહીંયા આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને બાકીનો ભાગ જે રહ્યો છે એ અગાઉના વિડિયોમાં શરૂ કરીશું અસ્તુ